નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં હું રીટા ત્રિવેદી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી વિષયમાં યુનિટ 17 UR તારા તેના વિશેની સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ 17 આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર 30 પર આપેલો છે. UR તારા, તું તારા છે. યુ એટલે તું, આર એટલે છે, તારા એ છોકરીનું નામ છે. UR તારા, આ થઈ પાઠના નામની વાત. મિત્રો, હવે આપણને અહીં એક સૂચના આપેલી છે, તે સૂચના આપણે સમજીએ. યાદ રાખો. શું યાદ રાખવાનું છે? તો અહીં આપણને વાત કરી છે કે આપણે જેની સાથે વાત કરતા હોઈએ તે વ્યક્તિ માટે યુ વપરાય છે. એટલે કે જે વ્યક્તિ, સામેની વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ તો તે વ્યક્તિની માટે આપણે યુ શબ્દ વાપરીએ છીએ. YOU એટલે કે બીજી વ્યક્તિ, સામેની વ્યક્તિ, તેના માટે આપણે યુ શબ્દ વાપરીએ છીએ. યુ સાથે આર ક્રિયાપદ વપરાય છે. મિત્રો, કોઈ પણ વાક્ય ક્રિયાપદ વગર અધૂરું હોય છે. YOU, યુ એટલે તું અથવા તો તમે, અને આર એટલે છે અથવા તો છો. તો જો આપણે વાક્યમાં ક્રિયાપદ ન મૂકીએ તો વાક્ય અધૂરું ગણાય છે. માટે યુ સાથે આર ક્રિયાપદ વપરાય છે. આ વાત આપણે અહીં યાદ રાખવાની છે. મિત્રો, હવે આપણને કેટલાક ન્યૂ વર્ડ્સ એટલે કે નવા શબ્દોની અહીંયા ઓળખ આપી છે, તો તે શબ્દો આપણે સમજતા જવાના છે. પહેલો શબ્દ છે યુ એટલે તમે. YOU એ તેનો સ્પેલિંગ છે અને યુ તેનો ઉચ્ચાર છે. યુનો અર્થ થાય છે તમે. તો યુ એટલે કે તમે. બીજો શબ્દ છે આર, ARE. આર એટલે છે અથવા તો છો. તો તેનો સ્પેલિંગ છે ARE, જે આપણે વાક્યમાં ક્રિયાપદ તરીકે વાપરીએ છીએ. ત્યાર પછી છે બોય, BOY. બોય એટલે છોકરો. કોઈ પણ અંગ્રેજીમાં છોકરા માટેની આપણે વાત કરતા હોઈએ ત્યારે બોય શબ્દ વપરાય છે. ત્યારબાદ છે ગર્લ, GIRL. ગર્લ એટલે છોકરી. તો આ થઈ નવા શબ્દોની સમજ. બાળકો, અહીંયા આપણને ચિત્ર આપેલા છે. ચિત્રમાં આપણને એક છોકરી દેખાય છે અને તે છોકરીની નીચે આપણને તેના વિશે બે વાક્ય આપેલા છે. તો તે વાક્ય છે UR તારા, UR a girl. યુ એટલે તું, આર એટલે છે, તારા એ છોકરીનું નામ છે. UR તારા, તું તારા છે. UR a girl, તું એક છોકરી છે. GIRL, ગર્લ એટલે છોકરી. તો જુઓ, આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ છોકરીનું નામ તારા છે. મિત્રો, હવે આપણને બાજુમાં પણ એક ચિત્ર આપેલું છે અને તેઓ આપણને બેલ વગાડતા દેખાઈ રહ્યા
છે તો આપણે તેમના વિશેના વાક્યો સમજવાનો પ્રયત્ન કરીએ તેમના વિશે લખ્યું છે યુ આર રામભાઈ તમે રામભાઈ છો યુ આર એ પ્યુન પી ઈ ઓ એન પ્યુન એટલે પટ્ટાવાળા શાળામાં જે બેલ વગાડવાનું કામ કરે છે રજા પડે ત્યારે રિસેસમાં તાસ પૂર્ણ થાય ત્યારે બેલ વગાડવાનું કાર્ય કરે છે તેમને આપણે પ્યુન કહીએ છીએ ગુજરાતીમાં તેમને આપણે પટ્ટાવાળા કહીએ છીએ તો આ થઈ રામભાઈની વાત હવે આપણને આ ચિત્રમાં એક છોકરાનું ચિત્ર દેખાય છે અને તે છોકરો આપણને અહીંયા ચિત્રમાં ઊભેલો દેખાય છે અને બાજુમાં આપણને તેના વિશેના બે વાક્ય આપેલા છે યુ આર પવન પવન તેનું નામ છે તું પવન છે યુ આર એ બોય તું એક છોકરો છે તો આ આપણને પવન વિશેની વાત કરી છે અને આ છોકરો છે તે પવન છે તેમ આપણને જોવા મળે છે હવે આપણે સ્ક્રીન ઉપર બે ચિત્રો જોઈ શકીએ છીએ તમે આ તરફનું ચિત્ર જુઓ તો તે એક નર્સનું ચિત્ર છે મિત્રો તમે જોતા હશો કે અહીંયા નર્સ છે અને તેના વિશેના આપણને બે વાક્યો આપેલા છે યુ આર ધારા યુ આર એ નર્સ તું ધારા છે અને તું એક નર્સ છે હવે આ બાજુ આપણને એક ચિત્રમાં એક શિક્ષક દેખાઈ રહ્યા છે અને તેઓ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે તેમના વિશેના આપણે વાક્ય જોઈએ તો આપણને જોવા મળે છે કે યુ આર મનુભાઈ તમે મનુભાઈ છો યુ આર એ ટીચર તમે એક શિક્ષક છો તો આપણને બંને ચિત્રોનો પરિચય આપેલો છે બાળમિત્રો સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે આપણને એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ દેખાય છે અને તેમણે ડૉક્ટરનો યુનિફોર્મ પહેરેલો છે તેમના વિશેના વાક્યો આપણે જોઈએ તો અહીંયા આપણને કીધું છે યુ આર રાજનભાઈ તમે રાજનભાઈ છો યુ આર એ ડૉક્ટર તમે એક ડૉક્ટર છો ડી ઓ સી ટી ઓ આર ડૉક્ટર તેમના વિશે પણ તમને ખબર છે કે જેઓ દર્દીની સારવાર કરે છે તેમને આપણે ડૉક્ટર કહીએ છીએ બાળમિત્રો તમે આ યુનિટમાં જોઈ શકો છો કે આપણને યુ એટલે કે તું અથવા તો તમે તેનો પરિચય આપેલો છે કે યુથી વાક્ય શરૂ કરવા માટે આપણે ક્રિયાપદની પણ જરૂર પડે છે અને વ્યક્તિના નામની પણ જરૂર પડે છે યુનો અર્થ તું અથવા તો તમે થાય છે તો આપણે આ યુનિટમાં ચિત્રો સાથેની સરસ મજાની સમજ મેળવી દરેક ચિત્રની બાજુમાં આપણને તેમનો પરિચય આપેલો છે તેમના વિશેના વાક્યો લખેલા છે તે પણ આપણે જોયા તો દરેક ચિત્રમાં આપણને યુનો ઉપયોગ દેખાય છે અને યુનો ઉપયોગ કરીને આપણને ક્રિયાપદની અને કર્તાની સમજ આપેલી છે તો મિત્રો આશા રાખું કે આ યુનિટમાં તમને ખૂબ જ મજા આવી હશે તમારે તમારે પાકી બુકમાં આ યુનિટને સુંદર અક્ષરે લખવાનો છે તેના વાક્યોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ચિત્રો સાથેની સુંદર મજાની સમજ મેળવવાની
છે. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.